નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારા બધા જ દર્શક મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો કબજિયાત કબજિયાતની સમસ્યાનો એક દેશી અને ઘરગથ્થુ ઈલાજ આજે લઈને આવ્યો છું ખાસ કરીને આ ઋતુમાં એટલે કે આ સિઝનમાં કબજિયાતની સમસ્યાને ખૂબ જ આસાનીથી અને ઘરેથી કઈ રીતે દૂર કરી શકાય એ માટેનો એક સરળ અને એકદમ ઇઝી પ્રયોગ આજે તમને બતાવું છું જેનાથી કબજિયાત અને એમ કહેવાય કે કબજિયાતની એક રામબાણ દેશી દવા જે છે એ તમને બતાવું છું કઈ રીતે ઉપચાર કરવાનો એ પહેલાં કહી દઉં કે કબજિયાત એક એવી સમસ્યા છે જે મોટાભાગે આપણી ખાણીપીણી અને જે પરિશ્રમનો અભાવ અથવા એમ કહેવાય કે ભોજનમાં પોષક તત્વો અને ખાસ કરીને ફાઇબર જેવા પોષક તત્વો કે જે એમ કહેવાય કે મળશે એને નિષ્કાશનમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે એવા પોષક તત્વોનો જ્યારે અભાવ આપણા ખોરાકમાં હોય છે ત્યારે આ ધીમે 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 એમ કહેવાય કે કબજિયાત જેવી સમસ્યા છે એનું સ્વરૂપ લે છે અને આ બીમારી છે કબજિયાત જો થોડો ટાઈમ થોડો લાંબો સમય શરીરમાં રહે તો એ શરીરમાં ઘણી બધી સમસ્યાઓ પેદા કરે છે માથાના વાળથી લઈ અને પગના નખ સુધી ગમે ત્યાં કોઈ પણ બીમારી કબજિયાતને કારણે થઈ શકે છે એટલે આ કબજિયાતને ઘરેથી દૂર થઈ શકે તેવા ઉપચારો કરવા જોઈએ અને સાથે સાથે કબજિયાત ફરીવાર કબજિયાત ન થાય એ માટે તકેદારી રાખવાની હોય છે કે ખોરાકમાં પૂરતું ધ્યાન આપવું પડે છે કારણ કે બહારનો જે ખોરાક હોય છે જેમાં બિલકુલ પોષક તત્વો હોતા નથી બીજું એક કે એવો ખોરાક હોય છે જેમ ખાસ કરીને મેંદા જેવી વસ્તુઓ કે જે પચવામાં મુશ્કેલી ઊભી થાય અને એટલા માટે શુદ્ધ અને સાત્વિક ખોરાકની સાથે સાથે આ ઉપચાર કરવો એટલે કબજિયાત મટી જાય મટ્યા પછી બીજીવાર કબજિયાત ન થાય પણ આજનો જે ઉપચાર છે એની અંદર ઈસબગુલનો ઉપયોગ કરવાનો છે જબરજસ્ત અને આ સિઝનમાં એકદમ માફક આવે એવો ઉપચાર છે એટલે એક ચમચી ઈસબગુલ લેવાનું છે ઈસબગુલને આપણે ઘણી રીતે લોકો ઓળખતા હોય છે ઓથમીજીરું તરીકે પણ ઓળખે છે ઈસબ ગોળ તરીકે પણ ઓળખે છે અથવા એના ઘણા બધા નામ છે પણ આ ઈસબગુલ જે છે એ પેટને એમ કહેવાય કે સાફ કરવા માટે ખૂબ જ રામબાણ દેશી દવા છે એટલે જે લોકોને એમ કહેવાય કે વર્ષોથી વર્ષો જૂની કબજિયાત રહેતી હોય કાયમ કબજિયાતની સમસ્યા રહેતી હોય સવારે ઉઠે અને એકવાર જાય તો એમ થાય કે હજી પેટમાં કંઈક કચરો રહી ગયો છે સંતોષ ન થાય એટલે બે વાર ત્રણ વાર જાય છતાં પણ પેટ પૂરતું સાફ ન થાય અને ઘણીવાર પેટ સાફ થાય તો એમ કહેવાય કે એકદમ કઠણ મળ આવે બળ કરવું પડે આવી જ્યારે સમસ્યા થાય ને ત્યારે ભવિષ્યમાં આના લીધે હરસ અને મસા થવાની પૂરી શક્યતા છે એટલે ખાસ સાવચેત થઈ જજો હવે એ સબગુલ છે એનો રાત્રે ઉપયોગ કરવાનો છે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ ગાયનું દૂધ લેવાનું છે એ દૂધની અંદર એક ચમચી ઈસબ ગુલ નાખી આ દૂધને ગરમ કરવાનું છે ગરમ થઈ જાય ત્યારે એની અંદર એક ચમચી સાકર નાખવાની છે અને દૂધને એકદમ ઠંડુ થવા દેવાનું છે ઠંડુ દૂધ થઈ જાય પછી આ દૂધ છે એ પી જવાનું છે સબ ગુલ અને સાકરથી મિક્સ કરેલું એક એક ચમચી બંને વસ્તુ નાખવાની છે ઈસબ ગુલ અને સાકરનું જે કોમ્બિનેશન છે એ કબજિયાતને આ ગરમીની સિઝનમાં દૂર કરવા માટે એમ કહેવાય કે અમોઘ શસ્ત્ર સાબિત થાય છે એટલે જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય આંતરડાની સફાઈ કરવા માટે આ જે પ્રયોગ છે એ એકદમ આ સિઝનમાં માફક આવે એવો પ્રયોગ છે એટલે જે લોકોને આવી સમસ્યા હોય તો ખાસ કરવા જેવો દેશી ઇલાજ જેનાથી સંપૂર્ણપણે કબજિયાતની સમસ્યા મટી શકે છે તો આ તો આજનો વિડીયો તમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગેમો હશે વિડીયો ગમો હોય તો વિડીયોને લાઇક શેર તથા હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી